ધોરણ 12 સાયન્સ ગણિત સ્વાધ્યાય 5 સાતત્ય અને વિકલનીયતાના પાર્ટ 3માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 9-16 વિશે અભ્યાસ કરીશું। એક્ઝામ્પલ 9 તરફ આગળ વધીએ તો f(x) = x ના છેદમાં માના કે x x less than 0 અને -1 x greater than equal to 0 હોય તો f(x) બરાબર આનું આપણે સાદરૂપ આપીએ તો માના કે x ની કિંમત એમ કહે છે x ની કિંમત 0 કરતા નાની એટલે ઋણ છે, તો માના કે x ની જગ્યાએ શું મૂકી શકાય? -x। ઋણ સંખ્યા હોય તો માનાંક છૂટે ત્યારે માઇનસ નિશાની લાગુ પડે। ઉપરનો x અને નીચેનો x જાય એટલે શું વધશે? 1 વધશે, પણ એ માઇનસ નિશાની હોય એટલે -1 વધશે। તો x less than 0 માટે -1 એટલે x greater than equal to 0 માટે -1 એટલે હકીકતે આ બેના જવાબ એક જ આવશે એટલે આપણે લખી શકાય f(x) = -1, જે કેવું છે? અચળ વિધેય છે। મિત્રો આપણે આગળ શોર્ટકટમાં લખાયું છે અચળ વિધેય હંમેશા સતત હોય છે, આપણે સાતત્ય ચકાસવાનું છે। એટલે ધારો કે ઓલ c બિલોંગ્સ ટુ r એટલે કે વાસ્તવિક સંખ્યા, તમામ વાસ્તવિક સંખ્યા માટેની આપણે વાત કરીએ તો સતત ક્યારે કહેવાય? તો લક્ષની કિંમત અને વિધેયની કિંમત, જો બેની કિંમત સમાન હોય તો વિધેય સતત છે તેમ કહી શકાય। તો સૌથી પહેલા આપણે લક્ષ મેળવશું, લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) અને લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) એટલે શું આવશે? -1। x હોય ત્યાં c મૂકવાનું, x છે જ નહીં એટલે આનો જવાબ આવશે -1। વિધેય f(x) = -1, જે હમણાં આપણે મેળવ્યું, x ની જગ્યાએ c મૂકીએ તો અહીંયા c વાળો x વાળો પદ છે જ નહીં એટલે જવાબ -1 જ રહેશે। એટલું વિધેય લક્ષની કિંમત અને વિધેયની કિંમત સમાન મળી, તેથી આપણે કહી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) = f(c)। તેથી f એ ઓલ c બિલોંગ્સ ટુ r પર સતત છે, તેથી f અસતત હોય તેવું બિંદુ અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે આપણે મેઇન સૂચનામાં અસતત હોય તેવા બિંદુઓ મેળવવાના હતા, પણ આપેલું વિધેય છે r એટલે કે વાસ્તવિક સંખ્યા તમામ માટે સતત છે એટલે અસતત હોય તેવું બિંદુ અસ્તિત્વ ધરાવતું નથી। એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ। એક્ઝામ્પલ નંબર 10 f(x) = x+1 જ્યારે x ની કિંમત 1 કે 1 કરતા મોટી હોય, x² + 1 જ્યારે x ની કિંમત 1 કરતા નાની હોય ત્યારે। તો અહીંયા મિત્રો તમે જુઓ છો ઇક્વલ ટુ ની નિશાની 1 આગળ છે અને 1 કરતા મોટી રકમ માટે સૂત્ર છે અને 1 કરતા નાની રકમ માટે સૂત્ર છે। જો બરાબરની નિશાની હોય અને મોટા માટે સૂત્ર હોય અને નાના માટે, ઈ રકમ બરાબર મોટા માટે અને નાના માટે હોય તો ડાબું લક્ષ અને જમણું લક્ષ મેળવવાનું થાય, તે અગાઉ તમને જણાવેલું। હવે લક્ષ અને વિધેયની કિંમત જો સમાન થાય તો એ સતત છે, આપણે અસતત બિંદુઓ મેળવવા છે તો ઇક્વલ ટુ વાળી નિશાનીના જ મૂલ્ય માટે આપણે ચેક કરીશું। અને તમને એ પણ જણાવેલું છે બીજા મટીરિયલ કરતા હું અહીંયા જે તમને લખાવું છું આ વિડીયોમાં જે કંઈ પણ સમજાવું છું એ ફેરબુકમાં આ રીતે જ તમે લખાણ કરજો જેથી તમને સરળતાથી તમે એને સમજી શકો। તો લક્ષ મેળવીએ, ડાબું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - f(x). આ 1 - એટલે ડાબી બાજુથી જવાનું સૂચવે છે, 1 ની કિંમત માઇનસ નથી। લિમિટ 1 ટેન્ડ્સ ટુ 1 - x ટેન્ડ્સ ટુ 1 - 1 કરતા નાની રકમ, 1 કરતા નાની રકમ એટલે કયું સૂત્ર વપરાશે? x² + 1 એટલે અહીંયા લખાણું x² + 1, 1 છેદ શૂન્ય નથી એટલે 1 ડાયરેક્ટ એપ્લાય કરી શકીએ, 1 એપ્લાય કરી એટલે 1² + 1, 1² એટલે 1 + 1 એટલે જવાબ આવશે 2। જમણું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + f(x), 1 કરતા મોટી કિંમત માટે સૂત્ર શું બનશે? 1 કરતા મોટી કિંમત x ની હોય x + 1 સૂત્ર બને એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + x + 1, x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 + 1 એટલે 2। ડાબું લક્ષ અને જમણું લક્ષ બેની કિંમત સમાન મળી, તેથી કહી શકાય ડાબું લક્ષ બરાબર જમણું લક્ષ, તેથી લક્ષનું અસ્તિત્વ છે। તો હવે પ્લસ નિશાની માઇનસ નિશાની દૂર કરી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f(x) બરાબર એનો જવાબ 2 મળે છે। હવે વિધેય આપણે મેળવીએ, x = 1 એટલે સૂત્ર બરાબર વાળું સૂત્ર x + 1 થશે, તો f(x) બરાબર x + 1, x ની જગ્યાએ 1 મૂકવાનું છે કારણ કે x = 1 લેવાનું છે એની માટે, એટલા માટે તો f(x) = 1 બરાબર 1 + 1, 1 + 1 એટલે 2 થશે। આમ લક્ષની કિંમત અને વિધેયની કિંમત તમે જુઓ મિત્રો બે ની સમાન મળી, તેથી કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f(x) બરાબર f(1), તેથી f એ x = 1 આગળ સતત છે, તેથી f અસતત હોય તેવા બિંદુઓનું અસ્તિત્વ નથી। ચાલો એના પછી એક્ઝામ્પલ તરફ આગળ વધીએ। તો એક્ઝામ્પલ નંબર 11 f(x) બરાબર x³ - 3 જ્યારે x ની કિંમત 2 કે 2 કરતા નાની હોય, x² + 1 જ્યારે x ની કિંમત 2 કરતા મોટી હોય, તો અહીંયા x = 2 માટેની આપણે ચકાસણી કરશું, x માં નાની 2 કરતા નાની કિંમત માટે એક સૂત્ર છે અને 2 કરતા મોટી કિંમત માટે તો લક્ષ છે ને એમાં ડાબું અને જમણું બંને મેળવવું પડશે। તો આપણે લક્ષ મેળવીએ, ડાબું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - એટલે કે ડાબી બાજુથી 2 જઈએ f(x) એટલે 2 ઓછા હોય ત્યારે, 2 કરતા ઓછી કિંમત માટે સૂત્ર x³ - 3, તો લખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - x³ - 3, x ની જગ્યાએ આપણે 2 એપ્લાય કરીએ તો 2 નો ઘન - 3, 2 નો ઘન એટલે કે 8,
माइनस त्रण आठ में त्रण जाए पांच जमणु लक्ष लिमिट एक्स टेन्स टू टू प्लस एफ ऑफ एक्स એટલે બે કરતા મોટી કિંમત વાળો સૂત્ર વાપરવાનું છે લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ બે કરતા મોટી કિંમત માટે x વર્ગ પ્લસ 1 તો સૂત્ર થશે x વર્ગ પ્લસ 1 x ની જગ્યાએ 2 મૂકીએ 2 નો વર્ગ એટલે 4 પ્લસ 1 4 પ્લસ 1 એટલે 5 તો ડાબુ લક્ષ અને જમણું લક્ષ સરખું છે તેથી કહી શકાય ડાબુ લક્ષ ઇક્વલ ટુ જમણું લક્ષ તેથી લિમિટ હવે પ્લસ માઇનસ નિશાની દૂર કરી x ટેન્સ ટુ 2 f ઓફ x બરાબર 5 આ આપણે લક્ષ મળ્યું હવે વિધેય આપણે મેળવશું x બરાબર 2 માટેનો સૂત્ર કયો બનશે આ સૂત્ર પહેલો સૂત્ર બનશે તો f ઓફ x બરાબર x ઘન માઇનસ 3 x ની જગ્યાએ 2 મૂકવાના છે x 2 નો ઘન માઇનસ 3 2 નો ઘન એટલે 8 માઇનસ 3 8 માંથી 3 જાય એટલે 5 તો લક્ષની કિંમત અને વિધેયની કિંમત સમાન છે તેથી કહી શકાય લિમિટ x ટેન્સ ટુ 2 f ઓફ x બરાબર f ઓફ 2 તેથી f એ x બરાબર 2 આગળ સતત છે તેથી f અસતત હોય તેવું બિંદુ અસ્તિત્વ ધરાવતું નથી એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ एक्साम्पल नंबर 12 f ऑफ x बराबर x ने 10 x रेस टू 10 माइनस 1 જ્યારે કિંમત x ની 1 કે 1 કરતા નાની હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું છે x વર્ગ x ની કિંમત 1 કરતા મોટી હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું છે x વર્ગ હવે અહીંયા ઇક્વલ ટુ ની નિશાની માટે એટલે કે x બરાબર 1 માટે આપણે ચેક કરશું 1 કરતા નાની કિંમતે છે ને 1 કરતા મોટી એટલે ડાબો અને જમણો બંને લક્ષ મેળવવા પડશે તો આપણે લક્ષ મેળવીએ ડાબો લક્ષ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ અહીં 1 મૂકવામાં આવ્યો x બરાબર 1 છે એટલે માઇનસ એટલે ડાબી બાજુનો એક કરતા નાની કિંમત માટેનું એફ ઓફ એક્સ મૂકવાનું છે એક કરતા નાની કિંમત માટેનું સૂત્ર થશે એક્સ રેસ ટુ 10 માઇનસ 1 તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એક્સ રેસ ટુ 10 માઇનસ 1 એટલે આવ્યું એક્સ ની જગ્યાએ 1 મૂકવાના છે તો 1 ની 10 ઘાત માઇનસ 1 1 ની 10 ઘાત એટલે 1 જ થશે 1 માઇનસ 1 એટલે 0 જમણું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ 1 પ્લસ એટલે કે એક કરતા મોટી કિંમત માટેનું સૂત્ર એટલે એક્સ વર્ગ મૂકવાનું થાય એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એક્સ વર્ગ એક્સ ની જગ્યાએ 1 મૂકવાના છે તો 1 નો વર્ગ એટલે કે 1 તો ડાબુ લક્ષ 0 જમણું લક્ષ 1 એટલે બે સમાન નથી એટલે કહી શકાય ડાબુ લક્ષ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણું લક્ષ તેથી લિમિટ x ટેન્સ ટુ 1 f ઓફ x નું અસ્તિત્વ નથી તેથી f એ x બરાબર 1 આગળ અસતત છે તો આ બિંદુ આપણને મળ્યું x બરાબર 1 બિંદુ છે કે આપેલું વિધેય છે એ અસતત છે ચાલો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 13 f ઓફ x બરાબર x plus 5 x less than equal to 1 અને x minus 5 x greater than 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે એ આપણે ચેક કરવું છે તો અહીં ઇક્વલ ટુ ની નિશાની 1 આગળ છે તો x બરાબર 1 માટે ચેક થશે x કરતા નાની કિંમત છે અને x કરતા મોટી એટલે લક્ષ જે મેળવશું એ ડાબો અને જમણો બંનેની રીતે મેળવશું પહેલા ડાબો લક્ષ મેળવીએ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x એટલે 1 કરતા નાની કિંમત માટેનો સૂત્ર 1 કરતા નાની કિંમત માટેનો સૂત્ર x plus 5 તો x પ્લસ 5 મૂકાશે x ની જગ્યાએ 1 એપ્લાય કરી તો 1 પ્લસ 1 એટલે 6 થશે જમણું લક્ષ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ f ઓફ x 1 કરતા મોટી કિંમત માટે 1 કરતા મોટી કિંમતનું સૂત્ર x માઇનસ 5 છે તો x માઇનસ 5 મૂકાશે x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 માઇનસ 5 એટલે માઇનસ 4 આ 6 અને માઇનસ 4 બે સમાન નથી તેથી કહી શકાય ડાબુ લક્ષ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણું લક્ષ તેથી લિમિટ x ટેન્સ ટુ 1 f ઓફ x લક્ષનું અસ્તિત્વ નથી તેથી f એ x બરાબર 1 આગળ અસતત છે એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ નીચે આપેલ વ્યાખ્યાયિત વિધિઓ f માટે સાતત્ય ચર્ચો ચાલો અત્યાર સુધીમાં આપણે ફંક્શન માટે બે બે શરતો લાગુ પડતી હતી અહીંયા કેટલી શરતો છે 1 2 અને 3 14માં એક્ઝામ્પલમાં આપણે એ પૂછે f ઓફ x બરાબર 3 ક્યારે તો 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1 4 ક્યારે તો 1 લેસ ધેન x લેસ ધેન 3 5 ક્યારે 3 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 10 આવા દાખલા પરીક્ષામાં ખાસ પૂછાય છે હવે અહીંયા તમે જુઓ ને 0 કરતા નાની કિંમત ઇક્વલ ટુ નિશાની છે તો x બરાબર 0 લે તો 0 કરતા નાની કિંમત જ છે 0 કરતા નાની કિંમત માટેનું આ સૂત્ર થયું 0 કરતા મોટી કિંમત માટેનું સૂત્ર અહીંયા આપેલું નથી એટલે x બરાબર 0 માટે ચેક નહીં કરવું x લેસ ધેન ઇક્વલ ટુ 10 એ છે તો 10 0 10 કરતા નાની કિંમત માટેના સૂત્ર છે પણ 10 કરતા મોટી કિંમત માટેના સૂત્ર આપ્યા નથી બરાબર છે તો આપણે ઇક્વલ ટુ 10 નો પણ ઉપયોગ ન કરો તો આપણે છેડાની આવી જો કિંમતોમાં ઇક્વલ ટુ ની નિશાની આવેલી હોય તો એની માટે ચેક કરવાનું નથી વચ્ચેની કિંમત આપણે ચેક કરીએ તો અહીંયા 1 આપ્યું છે તો 1 કરતા નાની કિંમત માટે x નું સૂત્ર છે અને 1 કરતા મોટી કિંમત માટે x નું સૂત્ર છે તો x બરાબર 1 માટે ચેક કરવાનું બીજું 3 માટે ઇક્વલ ટુ ની નિશાની છે 3 કરતા મોટા x માટે 5 છે અને 3 કરતા નાના x માટે 4 છે તો x બરાબર 3 માટે ચેક કરવાનું તો હવે મિત્રો તમને સમજાણું હશે x બરાબર 0 માટે હું કામ ચેક ન કર્યું તો 0 કરતા મોટી કિંમત માટે x નું સૂત્ર છે
0 કરતા નાની કિંમત માટે અહીં કોઈ સૂત્ર ઉપર આપ્યું નથી એટલા માટે નહીં x 10 માટે હું કેમ ચેક નો કર્યું તો 10 ની કિંમત x x ની કિંમત 10 કરતા નાની હોય તો એની માટે સૂત્ર છે પણ 10 કરતા મોટી હોય તેવું સૂત્ર નીચે નથી તો x 0 અને x 10 આપણે ચેક કરશું નહીં તો x 1 અને x 3 માટે ચેક કરીએ તો સૌથી પહેલા x 1 માટે લક્ષ મેળવશું ડાબુ લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ અહીં 1 છે એટલે f(x) 1 માઈનસ એટલે કરતા નાની કિંમત માટેનું સૂત્ર છે 3 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ 3 તો x હોયને 1 મૂકવાનો અહીંયા x છે જ નહીં એટલે 3 જ જવાબ આવશે જમણું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f(x) લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 કરતા મોટી x ની કિંમત માટેના જવાબ છે 4 તો અહીંયા હું સૂત્ર લખાશે 4 x ની જગ્યાએ 1 મૂકીએ અહીં x છે જ નહીં એટલે જવાબ આવશે 4 તો ડાબું લક્ષ અને જમણું લક્ષ સમાન નથી એટલે ડાબું લક્ષ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણું લક્ષ તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f(x) નું અસ્તિત્વ નથી તેથી કહી શકાય f એ x 1 આગળ કેવું છે અસતત છે હવે x 3 માટે ચેક કરીએ લક્ષ પહેલા મેળવીએ ડાબુ લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ f(x) એટલે 3 કરતા નાની કિંમત માટે x નું સૂત્ર 3 કરતા નાની કિંમત x માટેનું સૂત્ર 4 થશે તો અહીંયા f(x) ની જગ્યાએ એટલા મૂકાશે 4 હવે x હોય અહીંયા 3 મૂકવાનું છે અહીં x છે જ નહીં એટલે 4 ના 4 જ રહેશે હવે જમણું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f(x) 3 પ્લસ એટલે 3 ની કરતા મોટી x ની કિંમત 3 કરતા મોટો x છે એટલે જવાબ એનો આવે છે 5 તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એટલે 5 રહેશે x હોય અહીંયા 3 મૂકવાનું x છે જ નહીં એટલે જવાબ આવશે 5 એટલે ડાબુ લક્ષ અને જમણું લક્ષ સમાન નથી તેથી કહી શકાય ડાબુ લક્ષ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણું લક્ષ તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f(x) નું અસ્તિત્વ નથી તેથી f એ x 3 આગળ અસતત છે ચાલો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ અને આજના દિવસ માટેનો છેલ્લો એક્ઝામ્પલ સ્વાધ્યાય 5.1 એક્ઝામ્પલ નંબર 15 f(x) બરાબર આપણે એક સૂત્ર આપ્યું છે 2x જ્યારે x ની કિંમત 0 કરતા નાની હોય તો 2x સૂત્ર વાપરવાનું છે 0 0 લેસ ધેન ઇક્વલ ટુ x અને લેસ ધેન ઇક્વલ ટુ 1 એટલે 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે 0 સૂત્ર વાપરવાનું છે f(x) બરાબર 0 સૂત્ર લેવાનું છે x ની કિંમત 1 કરતા મોટી હોય તો 4x એટલે કે f(x) બરાબર 4x x ની કિંમત 1 કરતા મોટી હોય તો જ લેવાનું છે અહીંયા ફરીવાર આપણે જોઈએ તો અહીં ઇક્વલ ટુ નિશાની બે જગ્યાએ આપેલી છે એક 0 માટે તો 0 કરતા નાની કિંમત માટે ફંક્શન નું સૂત્ર છે અને 0 કરતા મોટી માટે ફંક્શન નું સૂત્ર છે એટલે x 0 માટે ચેક કરવાનું x 1 છે તો 1 કરતા નાની x ની કિંમત માટે 0 સૂત્ર છે અને 1 કરતા મોટી કિંમત માટે 4x સૂત્ર છે તો x 1 માટે ચેક કરવું પડશે ચાલો સૌથી પહેલા આપણે x 0 માટે ચેક કરીએ લક્ષ ડાબુ લક્ષ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f(x) 0 કરતા નાની કિંમત માટેનું સૂત્ર f(x) શું થશે તો કે 0 કરતા નાની x ની કિંમત માટે 2x સૂત્ર થશે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 2x x હોય ત્યાં 0 મૂકવાનું એટલે 2 × 0 એટલે કેટલો આવશે 0 જમણું લક્ષ મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 કરતા મોટી કિંમત માટે 0 કરતા મોટી કિંમત માટે x ની કિંમત કેટલી થશે 0 તો 0 x હોય ત્યાં 0 પણ અહીંયા 0 જ છે એટલે 0 આવશે તો ડાબા લક્ષ ની કિંમત એ 0 જમણા લક્ષ ની કિંમત એ 0 તેથી આપણે કહી શકાય ડાબુ લક્ષ બરાબર જમણો લક્ષ તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હવે પ્લસ ઓર માઇનસ ની નિશાની મૂકવાની નથી મિત્રો f(x) 0 લક્ષ નું મૂલ્ય આપણે 0 મળ્યું નું અસ્તિત્વ છે તો હવે વિધેય નું મૂલ્ય મેળવવું પડશે વિધેય f(x) બરાબર આપણે કયું સૂત્ર લાગુ પડશે 0 માટે તો 0 ક્યાં આવશે ઇક્વલ ટુ 0 અહીંયા છે બરાબર ઇક્વલ ટુ 0 હોય સૂત્ર લેવાનું 0 લાગુ પડશે f(x) 0 લેવાનું તો વિધેય f(x) 0 x હોય અહીંયા આપણે 0 મૂકીએ છીએ તો x હોય ત્યાં 0 એપ્લાય કરીએ પણ x છે જ નહીં એટલે 0 નો 0 જ રહેશે તો લક્ષ નું મૂલ્ય 0 મળ્યું વિધેય નું મૂલ્ય 0 તેથી આપણે કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) f(0) અહીંયા f એ x 0 આગળ કેવું થશે સતત થશે હવે x 1 માટે ચેક કરીએ લક્ષ પેલા મેળવશું ડાબુ લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f(x) 1 ની કિંમત x ની કિંમત 1 કરતા નાની હોય ત્યારે એનું સૂત્ર f(x) આપણે જોતું છે 1 કરતા નાની કિંમત અહીંયા થશે એટલે f(x) સૂત્ર કયું બનશે 0 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ 0 x હોય ને 1 મૂકો ને x છે જ નહીં એટલે 0 જ રહેશે જવાબ જમણી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f(x) એટલે કે લિમિટ 1 પ્લસ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x ની કિંમત 1 કરતા મોટી હોય તો 1 કરતા મોટી એવું સૂત્ર બનશે 4x તેથી અહીંયા લખાશે 4x x હોય ત્યાં 1 મૂકવાનો છે એટલે 4 × 1 એટલે કે 4 ડાબુ લક્ષ 0 જમણું લક્ષ 4 બે સમાન નથી તેથી કહી શકાય ડાબુ લક્ષ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણું લક્ષ તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f(x) નું અસ્તિત્વ નથી તેથી f એ x 1 આગળ કેવું છે અસતત છે મિત્રો આ એક્ઝામ્પલ આપણે 15 જોયો એવી જ રીતે એક્ઝામ્પલ 16 અહીં આપણે જોઈએ તો f(x) -2 ક્યારે x ની કિંમત -1 કરતા નાની 2x -1
x less than equal to 1 minus 1 કરતા મોટી અને 1 કરતા નાની હોય ત્યારે 2s વાપરવાનું x ની કિંમત 1 કરતા મોટી હોય ત્યારે 2 વાપરવાનું છે તો મિત્રો અહીંયા તમે જુઓ છો ઇક્વલ ઓન નિશાની બે જગ્યાએ છે એક minus 1 આગળ છે અને એક 1 આગળ છે તો minus 1 માં પણ minus 1 કરતા નાના x માટે એક સૂત્ર આપેલું છે અને minus 1 કરતા મોટા x માટે બીજું સૂત્ર આપેલું છે એટલે x બરાબર minus 1 આગળ તમારે ચેક કરવાનું છે જે આપણે અગાઉ ચેક કર્યા એ જ રીતે અને ઇક્વલ ટુ 1 માટે પણ એક કરતા નાની કિંમત માટે આ સૂત્ર છે અને એક કરતા મોટી કિંમત માટે આ સૂત્ર છે એટલે x બરાબર 1 આગળ પણ આપણે સાતત્યની ચર્ચા જાતે કરવાની છે અને એક્ઝામ્પલ 16 તમારે હોમવર્કમાં જાતે તૈયાર કરવાનો છે જો તમારે એમાં કંઈ પણ પ્રશ્ન હોય તો જ્યારે શાળા શરૂ થાય ત્યારે આ દાખલો મને ફરીથી પૂછી અને માહિતી મેળવી લેવાની રહેશે આજના દિવસ માટે અહીં વિરામ લઈએ ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું આવજો